અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ગુડ મોર્નિંગ. આપણી શાળાનું નામ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ એક. આજે તારીખ 26/8/2021 અને વાર છે આજે ગુરુવાર. વિષય ગણિત અને વિષયાંગમાં ચાલે છે પ્રકરણ 2, 1-9 સુધીની સંખ્યા. એમાં આપણે શું કરીએ છીએ, સ્વાધ્યાયપોથી કાર્ય ચાલુ છે. બધા પાસે સ્વાધ્યાયપોથી હશે ને, જેની પાસે હજી પણ સ્વાધ્યાયપોથી ખરીદી નથી એ લોકો બહારથી સ્વાધ્યાયપોથી ખરીદી લે અને એમાં લેશન ચાલુ કરી દે. બરાબર, ચાલો આગળ. આપણે શું જોઈ ગયા હતા યાદ છે? આપણે આગળની પાછળની સંખ્યા પછી સરખા સરખા આકારો કરીને આકારો દોર્યા હતા. બરાબર, વચ્ચેની સંખ્યાઓ, ચડતો ઉતરતો ક્રમ, આ બધું આપણે જોઈ ગયા હતા. ચાલો હવે સ્વાધ્યાયપોથી ખોલો અને આગળનો પ્રશ્ન ખોલો. શૂન્ય સમજો. જો ટોપલીમાં કેરી છે ને અહીંયા એક માણસ છે, બરાબર, તો ટોપલીમાં કેટલી કેરી છે? કેટલી કેરી દેખાય છે? એક ને બે. કેટલી કેરી દેખાય છે? બે. હવે જો અહીંયા કેટલી કેરી વેચાઈ ગઈ? ટોપલીમાં બે જ કેરી હતી અને આ છોકરો બે કેરી લઈને જતો રહ્યો, એટલે આ માણસે કેરી આ છોકરાને વેચી દીધી. તો ટોપલીમાં કેરી તમને દેખાય છે? કેટલી કેરી બાકી રહી? ટોપલીમાં કેરી તમને દેખાય છે? એક પણ કેરી નથી, એટલે એની પાસે બે કેરી હતી, બે વેચી નાખી તો ટોપલી ખાલી થઈ ગઈ. તો શું આવશે અહીંયા? શૂન્ય. બેમાંથી, બે કેરીમાંથી બે કેરી વેચાઈ ગઈ તો જવાબ આવશે શૂન્ય. બરાબર, ચાલો અહીંયા ટોપલીમાં કેટલી કેરી છે? 1, 2, 3, 4 અને 5 કેરી છે. કેટલી કેરી છે? 5. કેટલી કેરી ખાઈ ગઈ? હવે આ છોકરી જો કેરી ખાય છે, ટોપલીમાં એક પણ કેરી નથી, એટલે 5એ 5 કેરી આ છોકરી ખાઈ ગઈ. તો ટોપલી કેવી થઈ ગઈ? ખાલી થઈ ગઈ. એટલે 5 કેરી હતી, 5એ 5 કેરી છોકરી ખાઈ ગઈ, એક પણ કેરી નથી. જવાબ શું આવશે? શૂન્ય. બરાબર, શું આવશે જવાબ? શૂન્ય. 5માંથી 5 જાય તો જવાબ આવશે શૂન્ય. ચાલો જુઓ અહીંયા કેટલા દેડકા બેઠા છે? 1, 2, 3, 4 દેડકા બેઠા છે. કેટલા દેડકા પાણીમાં ગયા? 1, 2, 3, 4 પાણીમાં ગયા જો પથ્થર પરથી. તો કેટલા દેડકા બાકી રહ્યા? બાકી દેખાય છે? એક પણ નથી, કારણ કે 4 અહીંયા બેસેલા હતા અને 4એ 4 અહીંયા પાણીમાં કૂદી ગયા. એક પણ દેડકા નથી, તો શું આવશે જવાબ? શૂન્ય. 4માંથી 4 જાય તો જવાબ આવશે શૂન્ય. ચાલો, ફૂલ ઉપર કેટલા પતંગિયા છે? 1, 2 અને 3 પતંગિયા છે. બરાબર, હવે કેટલા પતંગિયા ઉડી ગયા? જુઓ, ઉડે છે, 3એ 3 પતંગિયા ઉડી ગયા. તો ફૂલ તો ખાલી થઈ ગયું, ફૂલ પર એક પણ પતંગિયું દેખાય છે? નહીં. તો જવાબ આવશે શૂન્ય. બરાબર, તો ફૂલ પર 3 પતંગિયા હતા, 3માંથી 3એ 3 ઉડી ગયા, તો જવાબ આવશે શૂન્ય. સમજ પડી શૂન્ય કઈ રીતે આવે છે? જુઓ હવે, કેટલા ઉંદર પાંજરામાં છે નીચે આપેલા ગોળમાં લખો. ચાલો અહીંયા કેટલા ઉંદર દેખાય છે તમને? જુઓ, 1, 2 અને 3 દેખાય છે. હવે 3માંથી કેટલા ઉંદર ભાગી ગયા? એક જ ઉંદર ભાગી ગયો. આ દેખાય છે, આ ભાગી જાય છે, તો કેટલા બાકી રહે છે? આ 1 અને આ 2. અહીંયા આપણે લખીશું બ ગળે 2. શું લખીશું? બ ગળે 2. ચાલો હવે બાજુમાં 2માંથી પણ 1 ભાગી જાય છે, જો આ ભાગે છે તો કેટલો ઉંદર અંદર છે? એક જ ઉંદર છે, તો અહીંયા લખીશું 1 ગળે 1. હવે પાંજરામાં જુઓ, 1 હતો ને એ પણ ભાગી જાય છે, તો 1 પણ છે પાંજરામાં? નહીં. તો અહીંયા આપણે લખીશું શૂન્ય. શું લખીશું અહીંયા આપણે? શૂન્ય. બરાબર, 3 હતા, 3માંથી 1 ગયો તો 2 બાકી રહ્યા, 2માંથી 1 ભાગી ગયો તો 1 જ બાકી રહ્યો, અને હવે 1 હતો એ પણ જતો રહ્યો, તો શું આવશે? શૂન્ય. ચાલો આગળ, કેટલી ચકલીઓ ડાળી ઉપર બેઠી છે નીચે આપેલા ગોળમાં લખો. ચાલો, ડાળી ઉપર કેટલી બેઠી છે? 1, 2, 3, 4 બેઠી છે. તો અહીંયા આપણે ડાળી, અહીંયા ગોળ છે, અહીંયા લખીશું 4. 4 બેઠેલી છે. હવે 4માંથી, હવે જો અહીંયા 1 ઉડેલી દેખાય છે, તો કેટલી કેરી છે અહીંયા? 1 ચકલી કેટલી છે? 1, 2, 3 3 ચકલી છે. બરાબર, 4માંથી 1 ઉડી ગઈ તો કેટલી રહી? 3. ચાલો, 3માંથી આ પણ 1 ઉડવાની તૈયારી છે, તો અહીંયા કેટલી જ રહી? 1 અને 2. 3માંથી પણ 1 ઉડી ગઈ તો કેટલી રહી? 2. ચાલો, 2માંથી પણ 1 ઉડી ગઈ
તો કેટલી રહી છે? એક. અને એકમાંથી હવે ડાળી પર એક પણ ચકલી નથી, તો શું આવશે? ઝીરો. એક હતી એ પણ ઉડી ગઈ, તો જવાબ આવશે શૂન્ય. બરાબર. ચાલો, તમને શૂન્ય એટલે કે ગોળ તો તમને કરતાં આવડતું જ હશે, કારણ કે આપણે એકડે મીંડે દસમાં શૂન્ય આવે છે, તો તમને કરતાં આવડતું હશે. કઈ રીતે કરવાનું છે ગોળ? બરાબર ને? આવી રીતે કઈ રીતે કરશો ગોળ? શૂન્ય. આને શું કહીશું આપણે? શૂન્ય. શું કહીશું આપણે એને? શૂન્ય. જુઓ, તમારી સ્વાધ્યાયમાં અહીંયા છે જ શૂન્ય કઈ રીતે કરવાનું. તો અહીંયા જુઓ, પહેલાં ટપકા આપેલા છે, તો બરાબર ટપકાની ઉપર તમારે પેન્સિલ ફેરવવાની છે અને પછી ગોળ ગોળ કરવાનું છે. એકદમ બરાબર કરજો. શૂન્ય. બરાબર. જો બે લાઈન મેં તમને બતાવી, પછી નીચેની બે લાઈન છે તમારે જાતે કરવાની છે. બરાબર. ચાલો, હવે બરાબર વ્યવસ્થિત આ ગોળ કરજો અને બધાએ સ્વાધ્યાયમાં ફરજિયાત લેશન કાર્ય કરવાનું જ છે. ચાલો, હવે આગળનું છે તે આપણે આગળના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.